નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્ટ્રીટ ન્યૂઝ ગુજરાત. હું આપની સાથે ભાવના રાવલ. લાખણી તાલુકાના કોટડા ગામે ચોરી કરી અને ચોરો મહિલા ઉપર જીવલેણ હુમલો કરવાની ઘટના. લાખણી તાલુકાના કોટડા ગામે રહેતા રાજશ્રીબેન મીઠાલાલ શાહ તેમના ઘરે ગતરાતે 2 વાગે ચોરો હાથ અજમાવ્યો. રાજશ્રીબેનના પતિ મૃત્યુ પામ્યાને 6 મહિના થયા હતા. રાજેશ્વરીબેન અને તેમનો પુત્ર, તે પુત્ર દિવ્યાંગ છે, ચાલી નથી શકતો. માતા પુત્ર બંને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પતિ ન હોવાનું અને તેઓ એકલા છે તેવો ફાયદો ચોરોએ ઉઠાવ્યો હતો. જ્યારે રાજેશ્રીબેનને કંઈક કાને કંઈક અવાજ આવતા તેઓ ઊંઘમાંથી ઉઠ્યા. ચોરોને ખબર પડતા રાજેશ્રીબેન પર હુમલો કરવામાં આવ્યો હતો. માથાના ભાગે ગંભીર ઈજા કરી ડિસમિસના ઘા ઘા માર્યા હતા. ભાગ્ય અને મારકૂટ કરી ત્યારે રાજેશ્રીબેન એ જોરથી બૂમો પાડતા આડોશ પાડોશના લોકો ભેગા થયા. ત્યારે રાજેશ્રીબેનની હાલત બહુ જ ગંભીર હતી. તરત જ 108ને ફોન કરતા 108 ઘટના સ્થળે પહોંચી આવી રાજેશ્રીબેનને ડીસા સરકારી દવાખાને દાખલ કર્યા હતા. તેમના સાથે ગયેલા પડોશીને જ્યારે ફોન પર વાત કરતા જાણવા મળ્યું કે તેમના માથાના ભાગે 7 ટાંકા આવેલા છે. ચોરીની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે 4 બંગડી સોનાની ચેન, 2 મીટી અને 10,000 રોકડ રકમની ચોરી થઈ છે. આવા જીવલેણ ચોરો સામે કડકમાં કડક સજા થાય તેવી લોકમાં માંગ ઉઠે છે. રિપોર્ટ ધર્મેશ જોશી, થરાદ બનાસકાંઠા. અમારા ગામમાં આજે રાતના 2 વાગે દુર્ઘટના જાહેરનામ મળી છે. એ બિલકુલ ખૂબ ગંભીર હાલતની છે. એમને કોઈ નથી પરિવારમાં, એનો છોકરો અપંગ છે, એ વિધવા બેન છે અને કરિયાણાનો માપનો ધંધો કરીને એની રોટી રોજી મેળવે છે. તે છતાં એને ઉપર આ ઘટના બની છે એનો અમે ખૂબ ગમના દુઃખ પણ વ્યક્ત કરો છો અને એમને માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એમને જલમટીપની સજા અમારા ગામ તરફથી અમે એમ કહો જલમટીપ પડવી જોઈએ એવી અમારી ગામની મોગ છે. નકર આવી રીતે થાય તો બહેરોની કોઈ બેન દીકરીની કોઈ સુરક્ષા આવી રીતે કોઈ જાળવા જેમ નથી. એમને ઘરે હું તો આવીને હુમલો એમને ઉપર રાતના 2 વાગે કર્યો છે.